વેલકમ ટુ સ્ટડી લાઇન ઇન્સ્ટિટ્યૂટ આજનો આપણો વિષય છે શેર હપ્તા ધોરણ બાર સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં હવે આગળ સૌથી પહેલાં જોઈએ કે જે શેર હપ્તા શબ્દ છે એનો અર્થ શું લેવાનો છે તો કંપની પોતાના શેર્સ પરની રકમ એકસાથે મંગાવે એવું જરૂરી નથી અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું માની લઈએ કે આપણી પાસે એક શેસ છે જેની કિંમત છે રૂપિયા દસ પરંતુ કંપની આ દસ રૂપિયા એક સાથે મંગાવતી નથી તે આ દસ રૂપિયાના અલગ અલગ ભાગ કરે છે કોઈ રકમ અરજી સાથે કોઈ રકમ મંજૂરી સાથે અને બાકીની રકમ હપ્તા સાથે તો એ રીતે બે રૂપિયા બે રૂપિયા ગમે તે રીતે એને જેટલું ફાવે એ રીતે લઈ શકે છે તો એટલા માટે જ આપણો પહેલો પોઈન્ટ એ છે કે કંપની પોતાના શેર્સ પરની રકમ એકસાથે મંગાવે એવું જરૂરી નથી મતલબ આ કમ્પલસરી બી નથી કે અલગ અલગ મંગાવવું તમે એકસાથે મંગાવી પણ શકો અને તમારી રીતે હપ્તેથી પણ મંગાવી શકો આગળ જોઈએ તો પોતાની જરૂરિયાત મુજબ શેર્સની મૂળ કિંમતને આપણે હપ્તેથી મંગાવી શકીએ એટલે એ પણ ફિક્સ નથી કે કેટલી રકમ મંગાવી એવું કમ્પલસરી નથી તમે ચાહે એટલી રકમ તમને તમારી જરૂરિયાત મુજબ ગમે ત્યારે મંગાવી શકો નેક્સ્ટ છે કે આમ જ્યારે શેર્સ પર કોઈ રકમ મંગાવવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ શેર હપ્તો હવે આ વિષયને જે કાંઈ બી ધોરણ બારમાં પ્રશ્ન પૂછવામાં આવે છે એ બધા જ વિષયને લગતા પ્રશ્નની મેં યાદી તમને અંતમાં આપેલી છે તો એને જરૂરથી જોઈ લેજો હવે શેર હપ્તાની વ્યાખ્યા જોઈએ પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર હવે અહીંયા શબ્દ છે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા લોજિક અગર તમારી પાસે રૂપિયા દસનો શેર છે તમે રૂપિયા દસના શેર ઓલરેડી આપી દીધા છે તો એને કહેવાય પૂરેપૂરા ભરપાઈ થયેલા પરંતુ રૂપિયા દસમાંથી તમને રૂપિયા આઠ જ આપેલા છે તો એ પૂરેપૂરા ભરપાઈ થયેલા ગણાય નહીં હવે એ કંપની તમારી પાસેથી રૂપિયા બે મંગાવી શકે જ્યારે અહીંયા એ કાંઈ જ મંગાવી શકે નહીં તો એટલા માટે જ આપણી વ્યાખ્યાની શરૂઆત થઈ છે કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર અને એના પર જે બાકીની રકમ છે એ જે રકમ છે એ જ શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે અને જે મંગાવીએ એને જ કહેવામાં આવે છે શેર હપ્તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ હવે કોઈ પણ કંપનીને જ્યારે શેર હપ્તો મંગાવવો છે તો ત્યારે એને કંપની ધારાની જોગવાઈનું પાલન કરવું પડે તો શું છે જોગવાઈ એ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં એ છે કે તમારા કંપનીના નિયમન પત્રમાં એવી જોગવાઈ હોવી જોઈએ કે તમારી કંપની તમારા કંપનીના શેર્સના પૈસા હપ્તેથી મંગાવી શકે અગર નિયમન પત્ર તમને મંજૂરી આપે છે હપ્તો મંગાવવાની તો જરૂરથી તમે મંગાવી શકો નેક્સ્ટ છે કે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર તમારે એવું નથી કરવાનું કે કોઈ શેર્સ હોલ્ડર પાસેથી તમે ચાર રૂપિયા હપ્તાના મંગાવો કોઈ પાસેથી પાંચ મંગાવો એવી રીતે નહીં બધા પાસેથી સરખી રકમ મંગાવવાની રહેશે ત્રીજો પોઈન્ટ એ કહે છે કે સંચાલક મંડળની સભામાં તમારે શું કરવું પડે ઠરાવ પસાર કરવો પડે હવે સંચાલક મંડળ એટલે કે આપણા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ આ મીટિંગમાં એક ઠરાવ પસાર કરવો પડે જ્યાં બધા લોકો નિર્ણય લે કે આપણે કંપનીના શેર્સ પર કેટલા પૈસા મંગાવવાના થશે ત્યારબાદ કે છે કે એ માંગણી પત્રમાં તમે હપ્તાની રકમ દર્શાવો કે કેટલા રૂપિયા મંગાવ્યા છે બેંકનું નામ આપો તમારી કઈ બેંકમાં ડિટેલ્સ આપો કે જમા કરવાનું છે મુદત કેટલી છે કેટલા સમયની અંદર કરવાનું છે તારીખ વગેરે આ બધું જ દર્શાવવું જરૂરી છે હવે જ્યારે તમે સભામાં ઠરાવ પસાર કરી લીધો પત્ર પણ મોકલી દીધો હવે શું કરવાનું રહેશે તમારા કંપનીના નામનું બેંકમાં એક ખાતું ખોલાવવું પડે જેને આપણે શેર હપ્તા ખાતું બી કહીએ અને જે કાંઈ બી રકમ આવશે એ બધી જ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરવાની રહેશે બીજો એક અહીંયા યાદ રાખવાનો છે પોઈન્ટ એ સમયગાળો કે બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ એક માસનો મતલબ કે એક મહિનાનું અંતર તો હોવું જોઈએ તમે તમે જ્યારે મંગાવો છો એ તારીખથી એક મહિનાની અંદર હપ્તો મંગાવી શકો નહીં ત્યારબાદ હપ્તો અગર ન ભરાય તો નિયમ અનુસાર તમે એ શેર હોલ્ડર્સ પાસેથી વ્યાજ પણ વસૂલ કરી શકો એમાં કોઈ પણ શંકા નથી તો આ છે જોગવાઈ હવે આગળ જોઈએ તો શેર હપ્તા મંગાવવા માટેની વિધિ છે એટલે કે સ્ટેપ્સ છે જે સ્ટેપ્સ આપણે અથવા તો જે કંપની હપ્તો મંગાવી રહી છે એને ફોલો કરવાના રહેશે તો પહેલો સ્ટેપ છે કે શેર હપ્તા અંગેનો ઠરાવ બીજો છે સભ્યપત્રકને બંધ રાખવું ત્રીજો હપ્તાની યાદી તૈયાર કરવી બેંકમાં જાણ કરવી ત્યારબાદ નોટિસ મોકલવી હપ્તાની ચૂકવણી કરવાની અને પત્રકમાં નોંધ કરવી ડોન્ટ વરી આપણે હરેકને આગળ ડિટેલ્સમાં ભણવાના છીએ હવે પહેલો પડાવ એટલે કે આપણી પહેલી વિધિ શું થશે તો સૌથી પહેલો સ્ટેપ અગર કંપનીને લેવાનો થાય હપ્તો મંગાવતી વખતે તો એ છે શેર હપ્તા અંગેનો ઠરાવ તો સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે જેમાં શું કરશું આપણે હપ્તો ભરવાની રકમ અને છેલ્લી તારીખ નક્કી કરશું તો જ્યારે બી કંપનીને હપ્તો મંગાવવો હોય તો પહેલું કામ કંપની સેક્રેટરીને એ કરવાનું રહેશે કે એ સંચાલક મંડળની સભા બોલાવે એ સંચાલક મંડળની સભામાં આપણે એક ઠરાવ પસાર કરશું ઠરાવ એટલે કાંઈ નહીં એક કાગળમાં લખેલું હોય કે આ ડિસિઝન લેવાનો છે અને એને બધા મંડળમાં જે ડીબીઓડી એટલે કે આપણા ડાયરેક્ટર્સ બેઠા છે એની પાસે મોકલવામાં આવે છે કે એ આ ડિસિઝનથી સહેમત છે કે નહીં તો સહેમત હશે તો આપણો ઠરાવ પસાર થઈ જાય તો એ રીતે ડિસિઝન લેવામાં આવે જેવી મેજોરિટી ડિસાઇડ કરે એ ડિસિઝન ત્યારબાદ આગળ વધે અને એ જ સભા દરમિયાન એ હપ્તામાં કેટલી રકમ ભરવાની છે અને કઈ તારીખ સુધી ભરવાની છે એ પણ નક્કી થઈ જાય હવે સેકન્ડ પડાવ છે સભ્ય પત્રકને બંધ કરવું પત્રકને બંધ કરવું એ પહેલાં તો આપણે એ જોઈએ કે સભ્ય પત્રક કહેવાય કોને તો સભ્ય પત્રક એટલે કાંઈ જ નહીં એક પત્રક છે જેમ આપણે કેમ સ્કૂલમાં પત્રક હોય એ રીતે કંપનીમાં પત્રક હોય ત્યાં જેટલા બી સભ્ય જે બી શેર હોલ્ડર્સ છે એ બધાનું શું લખેલું હોય નામ કેટલા શેર્સ છે ટોટલી ડિટેલ્સ લખેલી હોય હવે આની જરૂર સુકામે પડે અગર તમે કોઈ કંપની ચલાવી રહ્યા છો અને એ કંપનીમાં તમારે હપ્તો મંગાવવો છે તો તમારી પાસે લિસ્ટ તો હોવો જોઈએ કે તમારા શેર હોલ્ડર્સ કોણ છે એનું એડ્રેસ હોવું જોઈએ હવે શેર્સ તો બદલતા રહેતા હોય તો જ્યાં સુધી તમે બંધ નહીં કરો એક ટાઈમ માટે ત્યાં સુધી તમને ચોક્કસ નિર્ણય પર નહીં આવો કયા તમારા શેર હોલ્ડર્સ છે અને કોને મોકલવાનું છે તો એટલા માટે આ કામ કરવું જરૂરી છે સભ્યપત્રક ને બંધ કરવાનું તો શેર હોલ્ડર્સને નોટિસ આપવાની હોય અને તેની જાણકારી મેળવવા માટે એની યાદી તૈયાર કરવા માટે આપણે સભ્ય પત્રક અને જે ફેરબદલી પત્રક છે કારણ કે ફેરબદલી બી તમને ખબર જ હશે એક શેર હોલ્ડર્સ પાસેથી બીજા શેર હોલ્ડર્સ પાસે તો થોડા સમય માટે આને બંધ કરીએ અને તેથી આપણે એની યાદી તૈયાર કરી શકીએ હવે નેક્સ્ટ પડાવ છે કે હપ્તાની યાદી ઠરાવ પાસ થઈ ગયો આપણે સભ્ય પત્રક બી બંધ કરી દીધું ઠીક છે હવે આપણે જોશું કે કયા શેર હોલ્ડર્સ છે જેની પાસેથી હપ્તો મંગાવવાનો છે તો પત્રક બંધ કર્યા પછી કંપની સેક્રેટરીની જવાબદારી છે કે જે શું કરશે આ બધા જ શેર હોલ્ડર્સની યાદી તૈયાર કરશે જેમાં સભ્યનું નામ એનું સરનામું શેરની સંખ્યા કેટલી મંગાવેલી રકમો છે કોઈ અગાઉથી તો ચૂકવેલી નથી ઘણીવાર એવું બને કે કોઈ શેર હોલ્ડર્સે એડવાન્સમાં બધા પૈસા આપી દીધા હોય તો એની પાસે હવે બીજી વખત મંગાવવાની જરૂર નથી લાસ્ટ નિયત કરેલી તારીખ તો આ બધી વસ્તુ યાદી સાથે તૈયાર કરવાની રહેશે હવે ચોથો પડાવ છે આપણો બેંકમાં જાણ કરવી હવે હપ્તો મંગાવ્યો તો બેંકમાં પણ જાણ કરવી પડે કે અમે હપ્તો મંગાવેલો છે કોઈ પૈસા દેવા આવે તો અમારા ખાતામાં જમા કરી દેજો તો એ જ આપણે અહીંયા લખવાનું છે કે યાદી તૈયાર કર્યા પછી સેક્રેટરી બેંકને જાણ કરશે કે શેર હોલ્ડર્સ પાસેથી નાણાં સ્વીકાર કરીને કંપનીના શેર હપ્તા ખાતે એ જમા કરી આપે હવે જોઈએ નેક્સ્ટ કે જે સેક્રેટરીએ તૈયાર કરેલી યાદી મુજબ દરેક શેર હોલ્ડર્સને હપ્તા અંગેની શું મોકલવાની હોય નોટિસ તો જ્યારે બી કોઈ નોટિસ મોકલીએ તો એની સાથે આપણે જે યાદીમાં બનાવ્યું છે એ જ બધું હશે અને આપણે એને માગણીપત્ર પણ કહીએ છીએ તો આ રીતે આપણે નોટિસ મોકલવાની છે નોટિસની વ્યાખ્યા પણ અહીં આપેલી છે કે હપ્તા અંગેની જાણ કરતો પત્ર રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે એને શું કહેવામાં આવે નોટિસ યાદ રાખવાની બાબત એ છે કે આ નોટિસ દરેક શેર હોલ્ડર્સને એટલીસ્ટ ચૌદ દિવસ પહેલા આ મેઇન મુદ્દો છે કે ચૌદ દિવસ પહેલા એ પહોંચી જવી જોઈએ એટલીસ્ટ તો એ હતું આપણું પાંચમો પડાવ હપ્તાની નોટિસ મોકલવી હવે જોઈએ આગળ તો હપ્તાની ચુકવણી ફરીથી એકવાર જોઈ લઈએ પહેલા આપણે ઠરાવ પસાર કર્યો ત્યારબાદ આપણે સભ્યપત્રકને બંધ કર્યું અને સભ્યપત્રક બંધ કર્યા બાદ આપણે યાદી તૈયાર કરી બેંકની જાણ કરી અને ત્યારબાદ નોટિસ મોકલી આપી હવે બધા શેર હોલ્ડર્સ પાસે નોટિસ મળ્યા પછી નક્કી કરેલી તારીખ સુધીમાં શું કરશે એ લોકો હપ્તાની ચૂકવણી કરશે તો આ રીતે શેરહોલ્ડર્સ હપ્તાની ચૂકવણી બેંકમાં કરે છે અને કંપનીના ખાતામાં બેંક પૈસા જમા કરે છે અને એની સામે આપણી પાસે રિસિટ તો મળે કોઈ બી જગ્યાએ તમે બિલ મળે રાઈટ બેંકમાં જમા કરાવો તો બી તમને રિસિટ મળે તો એવી રીતના બેંકમાં તમે જ્યારે હપ્તાની ચૂકવણી કરશો અગર તમે શેર હોલ્ડર્સ છો તો તમને ભરણા ચીઠી કંપની મોકલાવે સો આ રીતે કંપની સેક્રેટરી ભરણા ચિઠ્ઠીને આધારે પત્રકમાં શું કરે છે નોંધ કરે છે ભાઈ આના પૈસા આવી ગયા આનો હપ્તો ચૂકવાઈ ગયો કેટલાય હપ્તો ભર્યો છે કેટલાય હપ્તો હજી નથી ભર્યો એ બધાની યાદી બનાવે તો આપણો લાસ્ટ પડાવ છે કે હપ્તા પત્રકમાં શું કરવાની નોંધ અને એ નોંધ કર્યા બાદ અગર કોઈના પૈસા બાકી છે તો એની પણ એક યાદી બનાવવી પડે કે આ લોકોએ હપ્તાની રકમ ચૂકવવી નથી અને જેની યાદી બનાવી એક કંપની સેક્રેટરીનું કામ છે અને એ કંપની સેક્રેટરી એ યાદી બનાવ્યા બાદ જેવી યાદી છે એ સંચાલક સમક્ષ રજૂ કરશે કે આ લોકોના પૈસા આવ્યા છે અને આ લોકોના પૈસા હજી આવવાના બાકી છે તો હવે આપણે જોઈએ કે આપણે જે બહેના છે એમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકે તો આપણી પાસે અહીંયા પાંચ પ્રશ્ન છે પહેલો કે શેર હપ્તો એટલે શું શેર હપ્તાની રકમ કોને કહેવાય શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો તો જે આપણી વિધિ છે એ જ આપણી સેક્રેટરીની ફરજો ગણાશે ત્યારબાદ શેર હપ્તા અંગેની જુદી જુદી જોગવાઈ અને શેર હપ્તા મંગાવવાની વિધિ તો આ ટોપિક પરથી આટલા પ્રશ્ન પૂછાઈ શકે મેં તમને આ પ્રશ્નના જવાબ પણ અથવા તો આ પ્રશ્નની જે રિટર્ન નોટ્સ કહીએ એ પણ તમને આપેલી છે નીચે લિંકમાં તમે એને Jewish Shakocho. Thank you.